સફળતા મેળવવાનું પ્રથમ સોફા મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ સર આપણે અત્યાર સુધી વાત કરી રહ્યા હતા સફળતા મેળવવા માટે જે આપણે ઓબસ્ટેકલ મળે છે એની તો સર બીજા કયા ઓબસ્ટેકલ છે હવે જે ઈજુ એક મોટું ઓબસ્ટેકલ છે કે તમે જ્યારે સફળ થવા માંડો છો સપોઝ હે ને કે ભઈ કોઈ બિઝનેસમેન બની ગયો

એને સાચવવું હે એ અથવા તો એનાથી અહંકારમાં આવી જાવ ઘણી બધી વસ્તુઓ છે ગુજરાતીઓમાં કહેવત છે કે પૈસો કમાવો સહેલો છે પણ એને પચાવવો ખૂબ અઘરો છે બરોબર હા એટલે ને એને મેન્ટેન કરવું ઘણી બધી ફેમ ને પણ મેન્ટેન કરવું હે મત હતું શું હોય છે કોઈ વ્યક્તિ ફેમસ થાય અને પૈસો બી આવ્યો તો અતિશયોક્તિમાં પણ જતો રહે કે ઘણો બધો ખર્જો કરવા માંડે બેફામ ખર્જો કરવા માંડે એને વ્યસનોમાં લાગી જાય બીજી એવી ખરાબ આદતોમાં જતો રહે અને ઉલટા ત્યારે જ એની અધોગતિ શરૂઆત થાય છે કે પૈસો જરૂરી છે એ વસ્તુ નહીં કે પૈસો જરૂરી નથી પણ તે સમજવું જોઈએ કે જે રેપ્યુટેશન છે અને અથવા તો તમે કેવા છો એ સમાજની સામેની તમારી ઈમેજ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે પૈસા કરતા વેરી ટ્રુ અને બીજું આવું કે આપણે ખોટી વસ્તુમાં ન જોઈએ

શરૂઆત પણ બંને સારી જ કરી ને પણ તું એમ કહેવાય છે કે સચિન તેંડુલકર એને મેન્ટેન કર્યું અને ફોકસ રહ્યો ને ત્યારે વિનોદ કાંબલી બીજી વસ્તુમાં જતો રહ્યો રાઈટ બીજા એ શરામમાં બીજી અમુક વસ્તુઓમાં જતો રહ્યો તો એને લીધે જલ્દીથી ટેસ્ટ મેચ ની બહાર ફેંકાઈ ગયો રાઈટ છે ને તો આવા ઘણા બધા ઉદાહરણ ભલે બીજા ભી કારણો હોય શકે આપણે એક્ઝેક્ટ ખબર નથી જ્યારે નામ આપીએ છીએ તો પરંતુ આ વાત હું એટલે કહેવા માંગુ છું

પૈસા આવી ગયા હવે તમારે વિવેક જોઈશે કે આ પૈસો ખાલી એક મીન્સ છે અથવા તો જે મને પ્રસિદ્ધિ મળી એ પણ કેવાય કે રસ્તો છે કે જેથી હું વધારે લોકોને મદદરૂપ થાવ બરાબર છે ને ને રાઈટ આપણે ચર્ચા કરી છે કે લોકો આપણને કઈ રીતે યાદ રાખશે આવતા એપિસોડમાં અમારી સાથે રહેવાનું ન ભૂલતા ત્યાં સુધી આપની રજા લઉં છું ધન્યવાદ મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ